पाटण जिल्लामां 18 केन्द्रों पर धोरण 10 अने 12 ना रिपीटर विद्यार्थीओनी परीक्षाओनो थयो प्रारंभ। शाळाओमां प्रवेश माटे सेंटरोमां राउंड बनावी सोशियल डिस्टन्स साथे विद्यार्थीओने अपायो प्रवेश। तो धोरण 10 अने 12 ना 15,000 थी वधु रिपीटर विद्यार्थीओए शांतिपूर्ण माहौलमां आपी परीक्षा। पाटण हाईवे पर टर्बो चालके स्टेरिंग पर नो काबू गुमावता हिट एंड रन नी सर्जाई घटना। नाना मोटा 6 जेटला वाहनों ने हड़फेट में लेता एक मुसाफर ने पहुंची गंभीर इजाओ। तो हिट एंड रन नी घटना में मोटी जानहानि टळता तंत्र सहित लोकोए अनुभव्यो हाशकारो। पाटण शहेरना जुनागढ़ बजार विस्तारमां एक युवान पर थयो हुमलो। जूनी अदावतने लईने भीलवणना 4 ईसमोए कर्यो हुमलो। तो आ हुमलामां युवान गंभीर रीते इजाग्रस्त हता, सारवार अर्थे धारपुर खाते खसेडायो। नमस्कार दर्शक मित्रों, पीटीएन न्यूज में आप सर्वे नु स्वागत है। हूँ छु पार्थिव जोशी और हवे जोईशु आजना समाचार विगतवार। पाटण शहर में आज रोज धोरण 10 अने 12 ना विद्यार्थीओनी पूरक परीक्षाओनो शांतिपूर्ण माहौल में आरंभ थवा पाम्यो हतो, जेमा वहली सवारे धोरण 12 ना विद्यार्थीओनी परीक्षाओनो प्रारंभ थयो हतो। परीक्षा सेंटर उपर विद्यार्थीओने सोशियल डिस्टन्स साथे बहार उभा राखी प्रोत्साहन आपवा माटे स्वागत करवामां आव्यु हतु। वर्गखंडोमां सरकारनी एसओपी मुजब एक वर्गखंडमां परीक्षार्थीओने बेसाडीने बंने वच्चे सोशियल डिस्टन्स राखी फरजियात मास्क पहेरावीने निरीक्षको द्वारा परीक्षा आपवा माटे फरज पाडवामां आवी हती। जिल्ला शिक्षण अधिकारी द्वारा शहेरना परीक्षा सेंटरनी मुलाकात लई संचालकोने विद्यार्थीओने प्रवेश अने परीक्षा पूर्ण थया बाद एसओपीनी गाइडलाइननो भंग न थाय ते रीते व्यवस्था करवा माटे सूचना आपवामां आवी हती। जिल्लामां शांतिपूर्ण माहौलमां सरकारनी गाइडलाइन मुजब जिल्लाना 18 केन्द्रोना 70 बिल्डिंगमां धोरण 10 अने 12 ना 15,906 रिपीटर विद्यार्थीओनी परीक्षाओ गुरुवारथी शरू थई हती, जेमां प्रथम सेशनमां धोरण 12 ना सामान्य प्रवाहमां चित्र संगीत अने कॉम्प्यूटरनું प्रश्नपत्र આપ્યું હતું। ધોરણ 10 માં ગુજરાતીનું પ્રશ્નપત્ર યોજાયું હતું। પ્રથમ સેશનમાં દરેક સેન્ટર ઉપર 80 થી 100 જેટલી સંખ્યા જોવા મળી હતી। ઓછી સંખ્યા હોય તો સંચાલકોને પણ વ્યવસ્થા કરવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી, જેથી વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી જયરામભાઈ જોશીએ તેમજ સેવાભાવી રોટરી ક્લબ દ્વારા શહેરની એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પરીક્ષાર્થીઓને હાથ સેનેટાઇઝ કરી ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ માસ્ક આપી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીની સ્મિતા દવેએ જણાવ્યું હતું કે આજે અમારું સંગીત વિષયનું પેપર છે, જેમાં વિશેષ કંઈ વાંચન ન હોય, પરીક્ષાનો કોઈ ભય નથી, પરંતુ લાંબા સમય બાદ પરીક્ષા આપવા આવ્યા હોય થોડી ખુશી છે, પરંતુ તૈયારીના અભાવે થોડો ભય પણ છે। વિદ્યાર્થી પ્રવીણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજે સેન્ટરોમાં અમારી પરીક્ષાઓ શરૂ થઈ છે, સેન્ટરોમાં આવ્યા ત્યાં સોશિયલ ડિસ્ટન્સ માટે માસ્ક માટેની પણ તમામ વ્યવસ્થાઓ સંચાલકો દ્વારા કરવામાં આવી છે। તો એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ધનરાજભાઈ ઠક્કરે પણ આજથી ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તમામ સેન્ટરો પર સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષાઓ લેવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સામાન્ય પ્રવાહના રિપીટર એટલે ધોરણ 10 અને 12ની પરીક્ષા આજે શરૂ થઈ। અમારી શાળામાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા છે। કુલ આજે સવારે 5 બ્લોક છે, બપોરના સેશનમાં 9 બ્લોક છે, અને ત્યારે 5 બ્લોકની અંદર ડ્રોઈંગ, મ્યુઝિક અને કમ્પ્યુટર 3 વિષયના પેપર એના વિદ્યાર્થીઓ આપવાનું શરૂ કર્યું છે। ખૂબ જ શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા એ શરૂ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓને કોવિડની ગાઈડલાઇન પ્રમાણે એન્ટ્રી આપેલી છે, અને અત્યારે હાલ પણ જે એમનું ઇન્ટરેસ્ટ દૂર રાખવાનું છે એ રાખીને જ વિદ્યાર્થીઓ બેઠેલા છે પરીક્ષા આપવા માટે। સવારે પરીક્ષા શરૂ થાય એ વખતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અત્યારે ચાર્જમાં છે જયરામભાઈ જોશી અને અમારા સૌ રોટરીયન મિત્રો
પ્રમુખ રાજેશભાઈ મોદી, મંત્રી શૈલેષભાઈ સોની, ટ્રેનર બાહુભાઈ પ્રજાપતિ અને બાકીના સૌ રોટરી મિત્રો હાજર રહ્યા હતા અને એમના તરફથી માસ્ક અને બોલપેનનું પણ આજે વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદથી પરીક્ષા આપવા માટે બેઠેલા છે. પાટણ નગરપાલિકા દ્વારા હાલ પાલિકા હસ્તકના 16 જેટલા પમ્પિંગ સ્ટેશનોના ઓવરહેડ અંડરગ્રાઉન્ડ ટાંકાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશનના ઓવરહેડ ટાંકાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સંપમાં રહેલ તમામ પાણી જાહેર રોડ ઉપર ઠલવવામાં આવતા આ વિસ્તારના માર્ગો વગર વરસાદે વરસાદી માહોલ જેવા દ્રશ્યો સર્જાયા હતા. તેને લઈ અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ એક બાજુ પાલિકા દ્વારા ઓછું અને ધીમા ફોર્સથી પાણી આવતા શહેરોમાં બૂમરાડ ઉઠવા પામી છે, તો બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા હજારો લીટર શુદ્ધ પાણીનો વ્યય કરાતા કાદવ કિચડની સાથે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાટણ શહેરના હર્દસમા એવા બગવાડા દરવાજા પાસે નગરપાલિકાનું જકાતનાકું આવેલું છે, પરંતુ પાલિકા દ્વારા આ જકાતનાકાનો કોઈપણ ઉપયોગ ન કરાતા તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોઈ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા રસીકરણ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ પાલિકા સંચાલિત જકાતનાકું ઘણા વર્ષોથી બનાવેલ હોઈ જર્જરિત થઈ જવા પામ્યું છે અને જકાતનાકા ઉપરના ભાગેથી છાશવારે છત પડવાના બનાવો પણ બનતા હોય છે, ત્યારે ગતરોજ ફરીથી જકાતનાકાની છતનો કેટલોક ભાગ ધરાશાયી થતાં તેની જાણ પાલિકા પ્રમુખને કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આ જગ્યા પર લોકોની અવરજવર સહિત આરોગ્ય કર્મચારીઓની ચહલપહલ સતત રહેતી હોય, જકાતનાકાની છત પડવાથી કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તેવી રજૂઆત કરતાં પાલિકા પ્રમુખે તુરંત તેની પર એક્શન લઈ બાંધકામના કનુભાઈને ઘટનાસ્થળે મોકલી તેની જાન માહિતી મેળવી હતી અને ગણતરીના કલાકોમાં જ કોઈ જાનહાનિ થાય તે પૂર્વે તેની કામગીરી શરૂ કરી ખવાઈ ગયેલા તમામ ભાગોને પાડી દેવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટેના ત્વરિત પગલાં ભરતા સ્થાનિક વેપારી સહિત શહેરીજનોમાં પાલિકા પ્રમુખની કામગીરી સરાહનીય બની હતી. પાટણના હાઈવે માર્ગો પર પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે, ત્યારે ગુરુવારની વહેલી સવારે પાટણ શહેરના ચાણસ્મા હાઈવે રોડ પર આવેલી લીલીવાડી માર્ગ પરથી પસાર થઈ રહેલા ટર્બો ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હિટ એન્ડ રનની ઘટના સર્જાતા માર્ગ પર પાર્ક કરેલા નાના મોટા 6 જેટલા વાહનોને અડફેટમાં લેતા વાહનોને નુકસાન સાથે વાહનમાં બેઠેલા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. બનાવની મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાણસ્મા હાઈવે રોડ પર આવેલી લીલીવાડી માર્ગ પરથી ગુરુવારની વહેલી સવારે પસાર થઈ રહેલા ટર્બા નંબર GJ2ZZ1925ના ચાલકે પોતાના સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા હિટ એન્ડ રનની ઘટના સર્જાતા રોડ સાઈડ પર પાર્ક કરેલ 4 ગાડી GJ11S7554, GJ24AA1097, GJ23CA1775 અને GJ24K6230, રિક્ષા નંબર GJ24W0485, બાઇક GJ24F7731ને અડફેટમાં લેતા ગાડીમાં બેઠેલા એક મુસાફરને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે વહેલી સવારે બનેલા હિટ એન્ડ રનની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ હિટ એન્ડ રનની ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોય તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. માનવતા ગ્રુપ ભાભરને માહિતી મળેલ કે માવસરી પોલીસ સ્ટેશનમાં 30 મે 2021ના રોજ એક વ્યક્તિ ફરતો ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તાર આજુબાજુ લીમડા બેટ તારી તાલુકો વાવવાળી જગ્યાએ જતો રહેલ અને તે જગ્યાએ સ્થાનિક માણસોએ તે શંકાસ્પદ લાગતા BSFને પોલીસનો સંપર્ક કરતા તે અજાણી વ્યક્તિ ત્યાંથી માવસરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ માનસિક બીમાર હોવાનું જણાઈ આવ્યું હતું અને આ અંગે વધુ તપાસ કરતા ગામ બરાબરી પોલીસ સ્ટેશન ખંડ પર જિલ્લો નાયગઢ રાજ્ય ઓરિસ્સાનો હોવાનું જાણવા મળ્યું હતું. તેના પરિવારનો સંપર્ક કરતા કોઈ સંપર્ક થયેલ નથી તો તે વ્યક્તિને હાલમાં શારીરિક રીતે સ્વસ્થ હાલતમાં અને તેની સાચવણી સારું
तथा तेना परिवार नो संपर्क करी तेना घरे मोकलवा सारू मानवता ग्रुप भाभर द्वारा अपना घर आश्रम उमता में मोकली आपेल अने त्यांथी परिवार साथे मिलन थाय एवा प्रयास करवामां आवशे। आम मानवता ग्रुप भाभरे भगीरथ मानवीय कार्य करवामां आव्युं हतुं। चाणस्मा पंथकमां दिन प्रतिदिन वृक्षों कपाई रह्या होवानी माहिती मळता चाणस्माना फॉरेस्ट विभागना अधिकारीओ सजाग बनी वृक्ष कटिंग करता लोको सामे लाल आंक करी रह्या छे। त्यारे चाणस्मा फॉरेस्ट विभागने मळेल बातमीना आधारे लाकड़ा भरेल ट्रेक्टरने झड़पी पाड्युं हतुं। चाणस्मा फॉरेस्ट विभागमांथी मळती माहिती मुजब पाटण जिल्लाना चाणस्मा तालुकाना छमीशा गाम तरफथी चाणस्मा तरफ आवी रहेल ट्रेक्टरनी अंदर जलाव लीमड़ो 3 क्विंटल तेमज खीजड़ो झड़पी पाड्यो हतो। चाणस्मा फॉरेस्ट विभागना RFO VP वणसोल तेमज AM चौधरी द्वारा चाणस्माना ब्राह्मणवाड़ा नर्सरी नजीकथी सेंधा गामना ट्रेक्टर चालक वनाजी हलाजी ठाकोर ने जलाव लाकड़ा साथे झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही हाथ धरता वृक्षों कापीने वेचवावाळा ईसमोमां फफड़ाट मची जवा पाम्यो हतो। मुस्लिम समाजना अग्रणी अने भारतीय जनता पार्टीना आगेवान एवा उमरखाम रावमा अवारनवार पक्षनी बाबते चिंता करी लोकोमां भारतीय जनता पार्टी प्रत्ये वधु विश्वास मजबूत बनावा अने लोकोमां सबका साथ सबका विकासना सूत्रने सार्थक करवानी भावना साथे पक्षना आगेवानो साथे मुलाकात करता होय छे। लोकोमां विश्वास वधे अने भारतीय जनता पार्टीमां लघुमती समाजना लोको वधुमां वधु लोको जोड़ाय तेमज आवनारी विधानसभानी चूंटणीने ध्याने राखीने हमणाथी ज चिंतित बनी आजे उमरखाम रावमाए पाटण जिला भाजप कार्यालय कमलम खाते गुजरात प्रदेश लघुमती मोर्चाना उपप्रमुख जहीरभाई गनीभाई कुरेशीनी शुभेच्छा मुलाकात लीधी हती अने आवनारा समयमां भारतीय जनता पार्टीने वधु मजबूत बनावा परामर्श कर्यो हतो। आ मुलाकातमां भारतीय जनता पार्टीना होद्देदारोमां पूर्व हज कमिटीना चेरमेन प्रिंसिपल मोहम्मद अली कादरी लघुमती अध्यक्ष अयूब खान पठाण पूर्व शहर लघुमती प्रमुख हसन खान बलोच पाटण जिला लघुमती चेरमेन ईसुभा मलेक महामंत्री जहीरभाई शहर प्रमुख इर्शादभाई महामंत्री माजिद खान बलोच एडवोकेट दिलावर खान बलोच मयुद्दीन भाई जयेश भाई दर्जी वगैरह होदेदारो हाजर रहा था। आज खास ये समझो कि हमारा जो कुरेशी साहब आया है हमारा महत्व ये दस कि आज गुजरात ना अंदर हमें हमने जोड़िए कि आगे वधारे वधारे ऊंचू था एक प्रति हमारा एना माटे मेहनत करवानी छे। हूँ आशा राखू छू कि आवा टाइम अमरा माटे बहुत सारो हे लघुमती बोर्ड ना अंदर भी જે ભી લોકો ને જ્યાં ભી જરૂર પડે સાહેબ હાજર હશે અગર સાહેબ નહીં કરે તો અમે સાહેબ પર ડાયરેક્ટ કહીશું પણ મારો મુસ્લિમ સમાજના પેગામ છે કે વધારે વધારે ભાજપ સરકાર સાથે જોડાઓ ને વિકાસ ને સાથે જોડો। જય હિન્દ જય ભારત। પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ અસહ્ય વધતો જાય છે તેમ છતાં પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય તેમ જોવા મળી રહ્યું છે। ત્યારે શાતલપુરના ગામના એક યુવાનને વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો હતો। આ યુવાન વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને ભાગી જતા પરિવારજનોએ શાતલપુર પોલીસ સ્ટેશનમાં 10 દિવસ અગાઉ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પરિવારજનોની શોધખોળ દરમિયાન આ યુવાન શ્યામખારીથી ભારત હોટલ ખાતેથી મળી આવ્યો હતો જેથી આ યુવાનને શાતલપુર ગામે પરત લાવી યુવાનોને પરિજનોનો સાથે 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી। તો યુવાનની માતાએ જણાવ્યું હતું કે અવારનવાર વ્યાજખોરો ઘરે આવીને બીભત્સ ગાળો બોલી યુવાનને માનસિક ત્રાસ આપતા હતા અને વ્યાજખોરો દાદાગીરી કરી 20%થી વધુ વ્યાજ વસૂલતા હોવાનું યુવાને પોલીસ સમક્ષ જણાવ્યું હતું જેથી શાતલપુર પોલીસે ગુનો દાખલ કરી 4 વ્યાજખોરો આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પાટણ જિલ્લા સહિત શહેર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મારામારીના બનાવોનો રેશિયો વધવા પામ્યો છે જ્યારે આવી જ એક મારામારીના બનાવની ઘટના પાટણ શહેરના જૂનાગઢ બજાર વિસ્તાર ખાતે ઇબ્રાહીમ ખાન યારે ખાન બલોચ પર 3 માથાભારે ઈસમો દ્વારા જૂની અદાવતના કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પાટણ શહેરના ખાન સરોવર ફિલ્ટર પ્લાન્ટ નજીક રહેતા ઇબ્રાહીમ ખાન યારે ખાન બલોચ ઉર્ફે સની વ્યવસાયે કલરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેઓએ પોતાના ઘરેથી 4-wheel સાધન લઈને પાટણ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે એક સંબંધીને મૂકવા માટે પાટણના કોઈનુર સિનેમા જતા હતા ત્યારે
શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલ નગર સ્ટુડિયો નજીકમાંથી પસાર થતા હતા ત્યાં અચાનક સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના રહેવાસી યુનુસ મરેડિયા ઉર્ફે મંછો અવેશ અમીન કરેડિયા અબુ બકર મરેડિયા દ્વારા અગાઉ તેઓની સામે તારીખ 1 જુલાઈ 2021 રોજ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના અનુસંધાને અમને રોકીને ગાળો બોલી જાન લેવા હથિયારથી હુમલો કર્યો હતો અને ગરદાપાટુનો માર માર્યો હતો જેમાં ઇબ્રાહીમ ખાન બલોચના માથાના ભાગે તેમજ પેટના અંદરના ભાગે અને હાથ પર અને પગ ઉપર તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનાની જાણ સગા સંબંધીઓને થતાં ઇજાગ્રસ્ત ઈસમને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતેના ઇન્ચાર્જ જમાદાર દ્વારા પ્રાથમિક કાયદેસરની ફરિયાદ નોંધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ કામના માથાભારે આરોપીઓએ અગાઉ ફરિયાદની અદાવત રાખીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તો બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત ઇબ્રાહીમ ખાન બલોચે મારામારી સંદર્ભે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. મારે હકીકત એવી હતી કે તારીખ 1/7/2021 એ વખત ફરિયાદ હતી. એનું કારણ એક જ હતું કે મતલબ એ લોકોની સાક્ષીમાં હું ઊભો રહ્યો હતો. એ વખત મારી ઉપર હુમલો થયો હતો તારીખ 1/7 ઉપર, બરાબર. એ લોકોના કહેવાનું મતલબ જોમીન 1 કલાકમાં છોડી દીધા. એના પહેલાં એ કહેવાનું મતલબ જે હું એ લોકોની સાક્ષીમાં વાગરોદ પોલીસ ચોકીમાં ફરિયાદ થઈ હતી, બરાબર, ફરિયાદ થઈ હતી એટલે એ લોકો 3 મહિના સુધી સાહેબ એ લોકોએ કોઈ એક્શન જ નહોતું લીધું, અને જ્યારે લીધું તો એ વખત 1 કલાકમાં છૂટી ગયા. એટલે મારી જાનનો જોખમ છે સાહેબ, બરાબર. એટલે મને એમ લાગે છે હું જો એક મજૂરીઓ માણસ છું, કલર કોમે જતું રહું, એ ડ્રાઇવિંગે જતું રહું, બરાબર. મને જૂના હું એ વખત ભીલવણના મતલબ ભીલવણના એ લોકો હતા, મારી ઘેર આવ્યા હતા, એ લોકોને મૂકવા જતો હતો હું સાહેબ, બરાબર. અને મૂકવા જતો હતો તો જૂનાગઢ નગર સ્ટુડિયોની થોડી આગળ ગયો ને એ લોકોએ ગાડી ઊભી રાખીને કહેવાનું મતલબ ડાયરેક્ટ ગાળ કાઢી. એટલે હું બોલે મેં એને બોલ્યો, હું હમે થયો, એવું નહીં કે હું આમ ના કર્યો, હું એ બોલ્યો. પણ કહેવાનું મતલબ પાછળથી આવીને પછી પેલા યુનુસ મંછાએ ગેલ્વેનાઇઝની પટ્ટી આવીને મારી દીધી મને માથામાં, બરાબર. અને પેલો અબુ બક્કર હતો, અબુ બક્કરે ધોકો માર્યો મને પસલીમાં. અને અવેશ હતો, લાઠી, અવેશ ઉર્ફે લાઠી, એ મને ગરદાપાટો માર મારી સાહેબ. અને મારી જાનને જોખમ છે સાહેબ, મારે શું કરવું? એ લોકોને કલાકમાં છોડી દે. હું સાહેબ પાટણ એ ડિવિઝન પોલીસથી હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મારી જાનનો જોખમ છે, મારી સહાયતા કરે અને મને મારો આ કેસનો નિકાલ લાવે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જિલ્લામાં 18 કેન્દ્રો પર ધોરણ 10 અને 12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો થયો પ્રારંભ. શાળાઓમાં પ્રવેશ માટે સેન્ટરોમાં રાઉન્ડ બનાવી સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. તો ધોરણ 10 અને 12 15,000થી વધુ રિપીટર વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી પરીક્ષા. પાટણ હાઈવે પર ટર્બો ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા હિટ એન્ડ રનની સર્જાઈ ઘટના. નાના મોટા 6 જેટલા વાહનોને હડફેટમાં લેતા એક મુસાફરને પહોંચી ગંભીર ઇજાઓ. તો હિટ એન્ડ રનની ઘટનામાં મોટી જાનહાનિ ટળતા તંત્ર સહિત લોકોએ અનુભવ્યો હાશકારો. પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં એક યુવાન પર થયો હુમલો. જૂની અદાવતને લઈને ભીલવણના 4 ઈસમોએ કર્યો હુમલો. તો આ હુમલામાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડાયો. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.